નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા, સુરત મહાનગરપાલિકા, પૂર્વ કોર્પોરેટર, આમ આદમી પાર્ટી. અત્યારે હાલમાં હું મારા જ વિસ્તારમાં જે ભવાની સર્કલ કહેવાય છે ત્યાં હું આવ્યો છું. સવાર, સાંજ, બપોર ત્રણે ટાઈમ અહીંયા ટ્રાફિક હોય છે, કોઈ પોલીસ અહીંયા ડ્યુટી નથી કરતા. આપ જાણો છો, પોતે ગમે તેમ કરીને રસ્તો કરીને લોકો સાંજે ઘરે જતા હોય છે, સવારે પોતાના ધંધા ઉપર જતા હોય છે. તમામ લોકો અહીંયાથી જે પસાર થતા હોય છે એ તમામ લોકોએ જોયું છે કે અહીંયા કેટલી ટ્રાફિક થાય છે. અત્યારે હાલમાં હું ભવાની સર્કલ પાસે આવ્યો છું. અત્યારે ટ્રાફિક નથી, પરંતુ સવારે અને સાંજે ફૂલ ટ્રાફિક હોય છે. અનેકવાર આપણે પોલીસ તંત્રની માંગણી કરી છે કે ટ્રાફિક બ્રિગેડના જવાનો અહીંયા હોવા જોઈએ, પરંતુ કોઈ ટ્રાફિક બ્રિગેડના જવાનો ક્યારેય અહીંયા રહેતા નથી. ટ્રાફિક સમસ્યા એટલી વધી જાય છે, લોકો પોતાની જાતે આનો હલ કરીને નીકળી જતા હોય છે. અત્યારે હું લાઈવ બતાવી રહ્યો છું ભવાની સર્કલથી જે છે તે, અને હાલમાં પોલીસવાળા અહીંયા ક્યારેય હાજર નથી રહેતા, પરંતુ દંડ ઉઘરાવવા માટે હંમેશા સંતાઈને ઊભા હોય છે, એ પણ હું બતાવી રહ્યો છું હાલમાં અત્યારે ભવાની સર્કલથી લાઈવ. આપ જોઈ શકો છો આ ભવાની સર્કલ વિસ્તાર છે અમારો, અને અત્યારે દિયોરા સર્કલ થઈ ગયું છે. જૂનું હતું ભવાની સર્કલ, અત્યારે દિયોરા સર્કલ. સામે જશો એટલે રામનગર તરફ જતો રસ્તો છે, આ બાજુ જશો તો અશ્વની કુમાર તરફ જે મુખ્ય રોડ આવે છે એ જ સીધે સીધો, જે આ મુખ્ય રોડ આવે છે એ જ સીધે સીધો અહીંયાથી જતો હોય છે. અને આ સાઈડ જોઈએ તો લોકો અલકાપુરી સાઈડથી આ રોડે આવતા હોય છે. અત્યારે હું અહીંયાની પરિસ્થિતિ તમને બતાવી રહ્યો છું કે કતારગામ અને વરાછાને જોડતો આ બ્રિજ છે, અહીંયા મોટી સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે એ હું બતાવી રહ્યો છું. પરંતુ જ્યારે પોલીસની જરૂર હોય છે ત્યારે અહીંયા પોલીસ હોતી નથી, પરંતુ અત્યારે પોલીસ અહીંયા શું કરે છે, સેના માટે આવી છે એ હું આપને બતાવી રહ્યો છું. આપણે ધીમે ધીમે એના તરફ જઈશું, પોલીસ ક્યાં ઊભી છે. આ રોડ જે જાય છે એ અલકાપુરી તરફ જતો આ બ્રિજ છે, સામે જે દેખાઈ રહ્યો છે એ બ્રિજ છે, અને એ બ્રિજ ઉપરથી લોકો અલકાપુરી તરફ જઈ રહ્યા છે. આ જોઈ શકો છો અશ્વની કુમાર મુખ્ય માર્ગથી લોકો આવતા હોય છે, જે ઉમેધામ મંદિર છે, સુરત સિટી તરફથી આવતા હોય છે. અને અહીંયા જોઈશું આપણે કે હાલમાં પોલીસ શું કામ કરી રહી છે એ હું બતાવી રહી છું. જો એમને મેસેજ મળી જશે તો એ ત્યાંથી ચાલ્યા જશે, પરંતુ મેસેજ નહીં મળશે તો ત્યાં ઊભા છે. આપણે જોઈશું અત્યારે. આ જોઈ શકો છો ભવાની સર્કલથી આવતો આ રોડ છે, અત્યારે હાલમાં દિયોરા સર્કલ થઈ ગયું છે. આજે અલકાપુરી તરફ જતો રસ્તો છે એ હું તમને બતાવી રહ્યો છું. ધીમે ધીમે આપણે આગળ જઈશું, જે દબાણ છે એ પણ બતાવી રહ્યો છું. પોલીસ અહીંયા આગળ ઊભી છે કે જોઈને ભાગી નીકળી ગયા છે એ આપણે જોઈશું આગળ. આપ જોઈ શકો છો દિયોરા સર્કલથી આપણે અત્યારે પુલ તરફ જઈ રહ્યા છીએ. સવારને સાંજની ફૂલ ટ્રાફિક અહીંયા હોય છે, પરંતુ અહીંયા કોઈ પોલીસવાળા રહેતા નથી ચાર રસ્તા ઉપર. અત્યારે હું હાલમાં આપને બતાવી રહ્યો છું કે કોઈ ને કોઈ પોલીસવાળા પુલની બાજુમાં ઊભા છે એવી માહિતી આપણને મળી છે, એ આપણે જોઈશું. પોલીસવાળા ઊભા જ છે, પરંતુ કોઈને રોકશે ત્યારે આપણે એમની પાસે જઈશું. આપ જોઈ શકો છો આ દિયોરા સર્કલ છે, અશ્વનિકમાં રોડ ઉપર આવેલું, અને આ સર્કલથી લોકો અશ્વનિકમાં રોડ તરફ જતા હોય છે, વરાછા તરફ જતા હોય છે, અને અલકાપુરી તરફ જતા હોય છે. આપણે આગળ જઈશું, પરંતુ એમને પણ માહિતી ક્યાંક ને ક્યાંક થોડીક મળી ગઈ છે એવું લાગી રહ્યું છે, કારણ કે એ લોકો પણ સાઈડ ઉપર અત્યારે ઊભા રહી ગયા છે. જ્યારે કોઈ એમણે મોટી ગાડીને રોકશે એટલે આપણે તરત જઈશું. આપ જોઈ શકો છો આ દિયોરા સર્કલથી જે લોકો અલકાપુરી તરફ જઈ રહ્યા છે એ હું બતાવી રહ્યો છું હાલમાં. મળતી માહિતી મુજબ રોજ આવા સમયે
અહીંયા આ લોકો આવી જતા હોય છે. આ ભાઈ પણ પોલીસને જોઈને પાછો વળ્યો એવું લાગ્યું. આપણે જોઈશું આગળ અલકાપુરી બ્રિજ તરફ જઈશું, જે દિયોરા સર્કલ અશ્વની કુમારથી જાય છે. ગૌરવભાઈ તમારી વાત સાચી છે, અત્યારે પણ ઉભા જ છે, પરંતુ આપણે હમણાં જઈશું, કોઈ ગાડીને રોકે ત્યારે આપણે જઈએ, જેથી કરીને આપણને જાણવા મળે કે ખરેખર સત્ય હકીકત શું છે. બપોર પછી રોજ ઉભા હોય છે, પરંતુ અહીંયા જ્યારે ટ્રાફિક હોય ત્યારે કોઈ પણ જવાન ઉભા નથી રહેતા. પોલીસ વાળા ઉભા છે ને, હે, રોજ આવે છે. આપણે જઈશું આગળ, પરંતુ કોઈ ગાડીને એ લોકો રોકે ત્યારે જઈશું. એકદમ ખૂણામાં થઈ ગયા છે, કારણ કે કદાચ એમને મેસેજ મળી ગયા અત્યારે, લાઈવ ચાલી રહ્યું છે. કે આપણે રૂબરૂ પકડવા છે. રોજ એવું કહેવામાં આવે છે કે ઘણા સાદા ડ્રેસમાં હોય છે, રિક્ષામાં બેસીને અહીંયા બેઠા હોય છે સાઈડ ઉપર, અને ટેમ્પાવાળાને રોકી, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અહીંયા, કાપડના ટેમ્પા નહીં આવે તો શું આવશે. આ રહેણાંક વિસ્તાર નથી, આખો જોશો આપણે તો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે. અને આ વિસ્તારમાં અહીંયા જે લોકો ધંધા રોજગાર માટે ટેમ્પાઓ નાના નાના લઈ, જે હું આપને બતાવી રહ્યો છું, હમણાં આપણે જઈશું, કોઈ ટેમ્પાવાળાને રોકે એટલે આપણે જઈશું. કારણ કે રિક્ષામાં બેસીને આવવાનો કોઈ મિનિંગ સમજાતો નથી. રિક્ષામાં બેસીને સ્લીપ ફાડે છે, નથી ફાડતા, કે રોકડા લઈ લેવામાં આવે છે. લોકોનું એવું કહેવું છે સ્લીપો પણ ફાડતા નથી અને રોકડા લઈ લેવામાં આવે છે. આપણે જોઈએ છે એમની પાસે સ્લીપ બુક છે કે નથી, આપણે એનું જોઈએ છે હમણાં હાલમાં. ટેમ્પાવાળાને જ પકડે છે, કાપડના ટેમ્પાઓ ભરેલા હોય એવા લોકોને પકડે છે, આવા ટેમ્પા જતા હોય એવા લોકોને જ પકડે છે. પરંતુ પુલની બાજુમાં નીચે જતા હોય એવા લોકોને પકડવામાં આવે છે. આપણે જોઈશું એક ટેમ્પાવાળાને હાલમાં રોકવામાં આવ્યા છે, શું એમની પાસે માગે છે એ આપણે જોઈશું. આ બીજા ટેમ્પાવાળાને સાઈડ પર લેવામાં આવી રહ્યો છે, આપણે એમને બી પૂછશું શેમાં માટે આ લોકોને રોકવામાં આવી રહ્યા છે, શું કામ માટે, શું ચેકિંગ માટે એમને રોકવામાં આવી રહ્યા છે. જોઈશું આપણે આ બ્રિજ છે જે અલકાપુરી તરફ જઈ રહ્યો છે, એ બ્રિજ પાસે આજે પોલીસવાળા ઊભા છે, બે જ જણા ઊભા છે, એની પાસે આપણે જઈશું. કેમ, એમને જવા દેવાના છે? જોયું હમણાં જ અહીંયા એક્સિડન્ટ થતે આપણે જોયું છે. અત્યારે શેનું ચેકિંગ ચાલે છે? અત્યારે 185 કોઈ છે, 279 ભયજનક છે. સુધી કયો તો ફરી વાર કયો, કોઈ ભયજનક ડ્રાઇવિંગ કરતા હોય, કોઈ લાયસન્સ વગરનું હોય છે, અથવા તો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવર, ટૂંકમાં અકસ્માત બનેવાનો. પણ તમે રોજ બપોર પછી આવો છો, મને મને મળતી માહિતી મુજબ રોજ તમે બપોર પછી આવો છો. બીજું કહું તમને, તમે આ પુલની બાજુમાં ઉભા રહો છો, ચાર રસ્તે ઉભા રહો, કોણ તમને ના પાડે છે? બરાબર, એવી કોઈ ફરિયાદ છે? ફરિયાદ છે, હું આ વિસ્તારનો માજી કોર્પોરેટર છું, મને ક્યારેય કોઈ આવું કીધું નથી. હા, તો તમને, તમે સહી કઈ અરજી, અરજીના આધારે આવ્યા છો? નહીં નહીં, તમારી અરજી કઈ છે, કઈ અરજી છે? અહીંયા આપ્યો છે તમને, લેખિત છે તમારી પાસે? એવું નહીં, તમે મને તમારા મોબાઈલમાં બી હોય તો બતાવો ને. જો કોઈ, હવે સમય કેવો છે, લોકો જાગૃત છે, કોઈ બી માણસ નાગરિક પૂછી શકે તમને, તો તમારે એનો જવાબ આપવો છે. પણ એ વસ્તુ બી પ્રૂફ બી, અત્યારે આ ગાડી તમે રોકી છે, આ ગાડીની ડાયરી અને પેપર નહીં હશે તો તમે એને જવા દેશો? તો તમારી પાસે ઓર્ડર તો છે નહીં,
નહીં, તમારી પાસે ઓર્ડર તો છે નહીં આ પોઈન્ટ નો, એમ હું તમને કહું. તમે એમ કહો છો અમારી પાસે નથી, એવું નથી. તમારી પાસે વોટ્સઅપ પર તો આવી શકે ને, વોટ્સઅપ પર તમારી પાસે ફોટો તો હોય શકે ને, કોલ દ્વારા નોકરી આપે. તમે રજૂઆત કરો કે ભાઈ અમારું લાઈવ કરતા હોય છે ને, અમને કાગળ આપો હાથમાં, આ પોઈન્ટ પર ઉભા રહેવાનો કાગળ તમારી પાસે જોઈએ. આલોકભાઈ બી ડાયરી બધા પેપર ઘરે પડ્યા, આપણે જવા દઈએ ને? નહીં નહીં, હું એમ કહું છું તો તમે લઈ આવો, ચાલો હું અહીં ઉભો રહું, તમે અહીંયાનો પોઈન્ટ નો લઈ આવો. તો એ બી માણસ ધંધા રોજગારમાં, નહીં નહીં, એ માણસ ધંધા રોજગારમાં છે, એ બી નોકરી છે એની. હા હા, સાંભળી લો, આ એજ્યુકેટેડ નથી, પણ તમે તો છો ને, તમે એજ્યુકેટેડ છો ને. હું તમને એટલું કહું, તમે આ પોઈન્ટ ઉભા છો તો તમારી પાસે હોવું જોઈએ. મારું એ કે હું પણ તમારો દુશ્મન નથી, તમે મારા નથી, તમે મારા નથી. હું બોલો, તમે એમ કીધું કે બધા અત્યારે એજ્યુકેટેડ છે, બધાને ખબર પડે, બરાબર છે? તો એજ્યુકેટેડ છે તો સાહેબ, એમ પરિવહન અને ડીજી લોકર બહુ નાની વસ્તુ છે, બરાબર? તમે કહો છો એજ્યુકેટેડ તો એ લોકો રાખવાના છે. કેટલું ધોરણ ભાઈ નો ભાઈ, એ તમે કહો છો સાહેબ, અમે કેટલા ધોરણ પડાયો? અંગૂઠા છાપ તમને આ સાહેબ કે એમાં ખબર પડે છે? કઈ સાહેબે કઈ કીધું એમાં ખબર પડી? સાહેબ એને તો રાખવા પડે, પણ આપણે રાખવા પડે ને, આપણે આ પોઈન્ટ આપ્યો છે સરકારે. નહીં 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 નહીં, તમે નોકરી નહીં, તમે નોકરી કરો એટલે તમારે રાખવો પડે. યસ સર, તમે નોકરી કરો એટલે તમારે રાખવું પડે. નહીં નહીં, તમારા જેવા ગમે ખાખી કપડાં પહેરીને ઉભા રહી જાય, પકડા છે ને? ડુપ્લિકેટ ભાગતા પકડા છે ને? આ રાજ્યમાં બધું ડુપ્લિકેટ ચાલે છે, જજ બી ડુપ્લિકેટ પકડાય છે, પોલીસ ડુપ્લિકેટ હોય શકે? નહીં નહીં નહીં, પોલીસ બી ડુપ્લિકેટ, હું આક્ષેપ કરું છું એ કે પોલીસ બી ડુપ્લિકેટ હોય શકે. હા, પોલીસ બી ડુપ્લિકેટ હોય શકે. હા હા, નહી, ગીતાંજલિ તમારે ત્યાં તો ઓલ ઓવર નોકરી ત્યાંની છે, પીઆઈબી ત્યાં બેઠા હોય. હું તમને ના નથી કેતો, પણ તમે અહીંયા જે નોકરી પર અહીંયા ઉભા છો, નહીં પણ એવી નોકરી આપે ખૂણામ જઈને ઉભું રહેવાનું તમારે? આ ખૂણો છે, આ ખૂણો, નહીં નહીં, આ ખૂણો છે, આ સર્વિસ રોડ છે, ખૂણો છે, ચાલો, આ સર્વિસ રોડ છે. હું કહું છું, હું આ વિસ્તારનો કોર્પોરેટર હતો, મને ખબર છે કે આ સર્વિસ રોડ છે. હું મારે નથી કેવું, હું તમને પૂછીશ, તમે મારા વિસ્તારમાં ઉભા છો, હું તમને પૂછીશ. નહીં 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 નહીં, તમે તો કાલે તમારી કાલે બદલી થઈને તમે સચિન વૈયા જાઓ, તમે પાંડેસરા વૈયા જાઓ, અમે તો અહીંયા જ રહેવાના. નહીં, અમે તો અહીંયા જ રહેવાના છીએ, અમે આ વિસ્તારના પ્રતિનિધિ છીએ, અમે અહીંયા જ રહેવાના છીએ. તમે એની વાત શું તપાસો? તપાસો, મારે જોવું છે. ચાલો આ બાજુ આવી જાઓ. કાલે તમે અહીંયા ઉભા રહો તો તમે કાગળ લઈને આવજો. નહીં, પીઆઈ ને તમે કેજો તો અમે તમારા પીઆઈ ને થોડો ફોન કરીએ. નહીં નહીં નહીં, અમારી ફરજમાં નથી. તમારા પીઆઈ સાંભળો સાંભળો સાંભળો, કઈ કઈ નહીં, તમારે જે જો તમારે જે બનતું હોય બની કરી શકો. નહીં નહીં, તમારે જે કરવું એ કરી શકો છો, આ મારો વિસ્તાર છે, તમારી ફરજમાં આવતું એ કરી શકો. અમે તમારા સાંભળો, તમારું આપ જોઈ શકો છો, ત્રીજા પણ પોલીસ જવાન આવી રહ્યા છે. ભાઈ તમને રોહિકા નહીં, આગળ જાઓ, નગર 500 દંડ ભરતા જાઓ, બે માંથી એક કરો. કેમ છો, શું કયો? તમને તમને પબ્લિક ને ભડકાવી હોય ને, અહીંયા ઉભા રહેશે તમે શું કરશો? કાલે તમારે અહીંયા ઉભું રહેવું હોય
તો તમારા પીઆઈ પાસેથી મેં લેતા આવજો લેટર. હું નહીં ઉભા રહેવા દઉં, હું નહીં ઉભા રહેવા દઉં, હું ઉભા નહીં રહેવા દઉં સાહેબ, હું નહીં ઉભા રહેવા દઉં અહીંયા, બરાબર છે? કાલ તમે લીધા વગર નહીં આવતા. આ માણસ બી ઓરિજિનલ લાયસન્સ નથી આવ્યો, આ ડુપ્લિકેટ છે. તા ખોટું કઈ રીતે ઠેરવી શકીએ આપણે? આ પર તો તમે વાત કરો, એમને વાત કરો, વાત કરો એમની, કરો વાત. આપણે એવું નથી, આ અહીંયા ઉભા રહે છે, મારો પ્રોબ્લેમ છે. તમે ના ક્યાં ઉભા રહો, ચાર રસ્તા પર ઉભા રહો, મને મને કઈ વાંધો, તમે તમારી ફરજ નિભાવો, મને કોઈ વાંધો નથી. અહીંયા ઉભા રહો ચાર રસ્તે, એ એમ કે છે અહીંયા પોઈન્ટ આપ્યો છે તો મને એનો પુરાવો આપે. સાહેબ મારી વાત સાંભળો, તમે બધા સન્માનીય છો, પહેલી વાત આ, તમે બધા સન્માનીય છો, પણ અહીંયા ખૂણામાં પેલા ટેમ્પા ભાઈ ઉભા રહે હંતાઈને, એ નહીં ચાલે. તમે પોલીસ છો, હંતાઈને આપણે આ કોઈ આતંકવાદીઓ નથી અહીંયાથી આવતા, આ વિસ્તારના લોકો જ છે, નાગરિકો. આપણે જોયું અત્યારે અલકાપુરી સાઈડ જતો બ્રિજ છે, એ બ્રિજ ઉપર જે ભવાની સર્કલથી લોકો આવી રહ્યા છે, ત્યાં એક તપાસ ચાલી રહી છે પોલીસ દ્વારા. અને આપ જોઈ શકો છો આ પોલીસ દ્વારા જે તપાસ ચાલી રહી છે, એમની પાસે આપણે ખુલાસા માંગ્યા છે. આગામી દિવસોમાં એવું કીધું છે, ચાર રસ્તા પાસે ઉભા રહો, એમણે પણ કીધું છે કે ચાર રસ્તા પાસે ઉભી રહીશું, જાહેરમાં ઉભા રહેશું. બહુ સારી વાત છે જો બધા જાહેરમાં ઉભા રહે અને પોતપોતાનું કામ કરે તો. ફરી વાર પાછા મળીશું. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય જય શ્રી રામ.